चलो विद्यार्थी मित्रों, गणित में चैप्टर 1 संख्या परिचय स्वाध्याय 1.1 आपने आगळना लेक्चर में सीख्या। हवे आपणे स्वाध्याय 1.2 शीखीशुं। स्वाध्याय 1.2 नो पहेलो दाखलो छे, शाळामां 4 दिवस माटे एक पुस्तक प्रदर्शन योजवामां आव्युं छे, जेमां प्रथम, बीजा, त्रीजा अने अंतिम दिवसना वेचायेला टिकीटोनी संख्या आपणने आपवामां आवी छे अने कीधुं छे के 4 दिवसमां कुल केटला पुस्तको वेचाय તેની સંખ્યા શોધવાની છે। એટલે આપણે શું કરશું, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને અંતિમ દિવસના જે વેચાયેલી ટિકિટો છે એનો આપણે સરવાળો કરશું, એટલે આપણને કુલ વેચાયેલી ટિકિટોની સંખ્યા મળશે। ખેલાડી છે, ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં તેણે 6,980 રન બનાવ્યા છે અને તે કુલ 10,000 રન પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવે છે, તો તેણે હજુ વધુ કેટલા રનની જરૂર છે તે આપણે શોધવાનું છે। આપણને કીધું છે કે 10,000 રન તે પૂર્ણ કરવા ઈચ્છે છે અને તેને બનાવ્યા છે 6,980 રન, મતલબ કે આપની બાદબાકી કરશે તો હવે તેને બનાવવાના રનની સંખ્યા મળશે। સુનિલ સદેવ, સુનિલ વર્ગ 10 માંથી 8, 0 માંથી 8 વિચાર, અહીંયા જોશો 9, 10 માંથી 8 જાય તો 2। હવે જુઓ તો અહીંયા કરી આપણે અહીંયા કરી એક ઓછો લીધો અને આપણને છે 9 માંથી 9 જાય તો 0, હવે અહીંયા શૂન્યમાંથી 6 જશે, અહીંયા આપણે 9 કરી દીધું, અહીંયા 9 માંથી 6 જશે તો 3, અહીંયા એક જશે કે 0, મતલબ કે આપણે કીધું છે હજુ વધુ કેટલા રનની જરૂર, તો 3,020 રન બનાવવાની જરૂર છે। પડી ચલો એના પછીનો ત્રીજો, ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા છે, સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી હશે? આપણને કહેવામાં આવ્યું છે સફળ ઉમેદવાર અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર છે, બંને જણાએ ચૂંટણીમાં જેટલા મતો જીત્યા છે એમાંથી સફળ ઉમેદવારે પ્રતિસ્પર્ધી કરતા કેટલા વધારે મતો જીત્યા છે તે શોધવાનું છે। ચલો સફળ ઉમેદવારના મતો છે
ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા, મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા, બંને અઠવાડિયાનું મળીને કુલ વેચાણ અને કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું અને કેટલું વધારે વેચાણ થયું તેની રકમ શોધવાની છે. સૌથી પહેલા આપણે કીધું છે કે બે અઠવાડિયા મળીને કુલ વેચાણ કેટલું થયું, તો પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહના વેચાતા પુસ્તકોને સરવાળો કરો. 85,891 આજે પ્રથમ સપ્તાહ પ્લસ બીજા સપ્તાહ છે 4,768. આ બીજા બંનેનો સરવાળો આજે 9 ખબર પડી છે ને. ચલો 9 ને 6 15, 8 ને 9 9 ને 7 16, 5 ને 6 8 4 5 6, મતલબ કે આપણે કીધું તું કુલ વેચાણ કેટલું, તો 87 પુસ્તકો છે એનું વેચાણ બીજા સપ્તાહે પ્રથમ સપ્તાહ કરતા વધારે હતું. લખવાનું વેચાણ પ્રથમ સપ્તાહ કરતા વધારે હતું. પડી ચલો એના પછી પાંચમો. છ બે સાત ચાર ત્રણ નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. ચલો અહીંયા આપણે લીધું છે આપણને સંખ્યા છ બે સૌથી મોટી સંખ્યા બનાવશે એટલે આમાંથી પેલા સૌથી મોટી રકમ કઈ? 7. એના પછી 6, એના પછી 4, પછી 3 અને 2. મતલબ કે 77,435 સૌથી મોટી સંખ્યા બની ને સૌથી નાની, તો સૌથી નાની પહેલી 2, પછી 3, પછી 4, પછી 6 અને પછી 7. એટલે સૌથી મોટી ને સૌથી નાની સંખ્યા મળી ગઈ. હવે કીધું છે કે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું એટલે આપણને એનો તફાવત મળશે. બે માંથી સાત ને ચાર દસ, દસ ને બે બાર, બાર માંથી સાત ને
કેટલા બધી 5 અહીંયા 2 એમાં 6 લઈ જાય 10 10 ને 12 12 માં 6 જાય તો 6 અહીંયા ઓછો 3 3 માંથી 4 થશે નહીં એટલે ઉપર 10 10 ને 3 13 13 માંથી 4 જાય તો 9 અહીંયા ઓછો 5 5 માંથી 3 જાય તો 1 અને 7 માંથી 2 જાય તો 5 મતલબ કે 52 965 છે એ બંને વચ્ચેનો તફાવત છે ખ્યાલ આવ્યો ચલો છઠ્ઠો એક મશીન એક દિવસમાં ચરે જાત 28 એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રુનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રુનું ઉત્પાદન કરશે ચલો આપણને શું કીધું છે એક મશીન એક દિવસમાં કેટલું ઉત્પાદન કરે 2825 સ્ક્રૂ બનાવે હવે કીધું છે જાન્યુઆરી 2006 માં હવે આપણને સીધી ખબર હોય કે જાન્યુઆરીના કુલ દિવસો કેટલા હોય તો કે જાન્યુઆરીમાં દિવસોની સંખ્યા સાત થી બાર દાખલા છે એ આપણે બીજા લેક્ચરમાં કરશું.